गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 8 विषय गणित, प्रकरण 4 प्रायोगिक भूमिति। अगाउ आपणे चार बाजुओ अने एक विकर्णों तथा त्रण बाजुओ अने बे विकर्णों ने आधारे चतुष्कोणनी रचना करी, बराबर। हवे आपणे खूणाओ आधारित चतुष्कोणनी रचना करवानी छे, तो ते पहेला फरी पाछा एक वक्त धोरण 7 में जे सीखी गया ते खूणाओ विषेनी समझ मेळवी लईए। तो पहेलो खूणो आपणे 60 अंशनो रचीशुं, बराबर। तो एना माटे खूणो रचवा माटे सौ प्रथम किरणनी रचना करवी पड़े। आ एक किरण दोरी दीधुं आपणे, बराबर। हवे किरणना एक अंत्य बिंदुए आपणे अर्धवर्तुळाकार चाप अथवा तो अर्धवर्तुळ दोरवानुं छे, बराबर। हवे आज माप राखीने जो आ छेद बिंदु पासेथी चाप मारवामां आवे अने आ बे चाप ज्यां छेदे छे तेमांथी किरण पसार करवामां आवे, तो आ जे रचातो खूणो छे એનું મૂલ્ય કેટલા અંશ થઈ જાય? 60 અંશ થાય, બરાબર। હવે આ 60 અંશના આપણે અડધા કરીએ, કેટલા કરીએ? અડધા। તો અડધા કરવા માટે યોગ્ય માપનો શું લેવો? ચાપ, અને ખૂણાના અંદરના ભાગમાં આ બંને ચાપના છેદબિંદુ અને અહીં બંને ચાપના છેદબિંદુ પાસેથી શું મારવાનો છે? ચાપ। આ બંને ચાપ એકબીજાને શું કરે છે? છેદે છે। તો આ છેદતા ચાપમાંથી જ્યારે કિરણ પસાર કરવામાં આવે તો આ જે રચાતો ખૂણો છે, આટલો ખૂણો, એ કેટલા અંશનો થશે? 30 અંશનો। તો આ રીતે આપણે 60 અંશ અને 30 અંશનો ખૂણો રચી શકીએ, બરાબર। હવે 120 અંશના ખૂણાની રચના કરવાની છે, તો તેના માટે આપણે એક કિરણની રચના કરીશું। સૌ પ્રથમ હવે શું કરીશું? તો યોગ્ય માપ લઈને અર્ધ વર્તુળ દોરીશું કિરણના અંત્યબિંદુ પાસેથી, બરાબર। હવે આ કિરણ અને અર્ધ વર્તુળના છેદબિંદુ પાસેથી ચાપ રચીશું, તો અહીંથી જો કિરણ દોરીએ તો આ 60નું થયું, બરાબર। આ જ માપ રાખીને જો ફરી પાછો બીજો ચાંપ મારવામાં આવે તો આ 60 અને આ બીજા 60, એટલે આ જે કિરણ થશે અહીંથી આપણે દોરીશું, તો આ કિરણ વડે રચાતો ખૂણો, એટલે કે આટલેથી આટલો ખૂણો, એનું માપ કેટલા અંશ થશે? 120 અંશ થશે, બરાબર। હવે આપણે આ 120ના ખૂણાની અંદર 90 અંશનો ખૂણો રચવો હોય તો રચી શકીએ। તો 90નો ખૂણો કઈ રીતે રચવો? તો એના માટે આ 60નો ચાપ પરથી યોગ્ય માપ લઈને અંદરના ભાગમાં ચાપ રચીશું અને પછી 120ના ચાપ પરથી ચાપ રચીશું। આ બંને ચાપ એકબીજાને છેદે છે, એમાંથી કિરણ દોરવામાં આવે તો આ જે રચાતો ખૂણો થયો, આટલો આ ખૂણો, તો આ ખૂણાનું મૂલ્ય કેટલા અંશ મળે છે? 90 અંશ મળે, બરાબર। હવે આ 90ના અડધા કરવા હોય તો 90ના અડધા કેટલા થાય? 45। તો ચાલો આપણે હવે 45ના ખૂણાની રચના કરીએ। તો 45નો ખૂણો રચવા માટે સૌ પ્રથમ 90 અંશનો ખૂણાની રચના કરવી પડે અને એના શું કરવા પડે? અડધા। તો એના માટે યોગ્ય કિરણ દોરીએ, બરાબર। હવે એક અર્ધ વર્તુળ દોરીશું કિરણના અંત્ય બિંદુ પરથી, બરાબર। હવે આ કિરણ અને અર્ધ વર્તુળ એકબીજાને છેદે ત્યાંથી ચાંપ રચીશું, તો આ જે ચાંપ રચાય છે એ જ માપ રાખીને, તો એ ચાંપનું મૂલ્ય કેટલા અંશ થાય? 60 અંશ। અહીંથી ફરી પાછો બીજો ચાંપ મારીશું, તો આ જે ચાંપનું મૂલ્ય થયું તે 120। હવે યોગ્ય માપ લઈને 60 અંશનો ચાંપ અને બીજો 120 અંશના ચાંપ પરથી ચાંપ રચીશું,
तो आज रचातो खूणो थयो एनु मूल्य केटला अंश थाय छे? आ 90 अंश थाय, बराबर। हवे 45 एटले 90 ना अर्धा, तो जुओ अहीं किरण अने अर्धवर्तुळ, અહીં કિરણ અને અર્ધવર્તુળ જ્યાં છેડે છે ત્યાંથી યોગ્ય માપનો શું મારીશું? અંદરના ભાગમાં ચાંપ મારીશું, જુઓ આ બંને ચાંપ એકબીજાને શું કરે? છેડે। તો આ જે છેડે છે તેમાંથી પસાર કરીશું એક કિરણ, તો આ જે ખૂણાનું મૂલ્ય થઈ ગયું તે કેટલું થઈ ગયું? 45 અંશ, બરાબર। હવે આપણે ખૂણો 105 અંશનો રચવો છે, તો 105 અંશનો ખૂણો એટલે 90 અને 120ની વચ્ચે, ક્યાં આવે? 90 અને 120ની વચ્ચે। તો આપણે એના માટે 120નું કિરણ રચીએ, અથવા ન રચો તો પણ ચાલે। હવે જુઓ આ જે 90નું કિરણ છે તે અને અર્ધવર્તુળનું છેદબિંદુ, એના પરથી યોગ્ય માપનો શું મારીશું? ચાંપ। આ ચાંપ થઈ ગયો, બીજો ચાંપ મારીશું 120 પરથી। તો આ જે કિરણ મળે છે આપણને તેના વડે રચાતો ખૂણો એટલે કે ક્યાંથી? અહીંથી અહીં સુધીનો ખૂણો, આ અહીંથી પૂરેપૂરો આ ખૂણો, આ જે ખૂણાનું મૂલ્ય થઈ ગયું તે કેટલું થશે? 105 અંશ, બરાબર। હવે આપણે 75ના ખૂણો રચીએ, તો 75નો ખૂણો રચવા માટે સૌપ્રથમ એક કિરણ દોરીશું, આ કિરણના અંત્ય બિંદુ પરથી ફરી પાછું અર્ધવર્તુળ રચીને 60નો ખૂણો રચવો પડે, બરાબર। તો આ કિરણ અને અર્ધવર્તુળના છેદ બિંદુ પરથી શું રચીશું? ચાંપ। તો અહીંથી જે કિરણ દોરીએ છીએ તે ખૂણો થઈ ગયો 60નો। હવે 75 છે તે 60 અને 90ની વચ્ચે મળે, એનો અર્થ કે આપણે સૌપ્રથમ 90 અંશના ખૂણાની રચના કરવી પડે, તો એના માટે ચાંપ રચવો પડે 120 અંશનો। આ 120 થયા, હવે આ બેની વચ્ચે 60 અને 120ની વચ્ચેનો જે ખૂણો છે એ કેટલા અંશનો થશે? 90 અંશનો। તો અહીંથી દોરીશું આ સીધું કિરણ, તો આ જે ખૂણાનું મૂલ્ય થઈ ગયું તે થઈ ગયું 90, બરાબર। હવે આપણે 75નો ખૂણો રચવો છે, તો 60 અંશનો ચાંપ આ રહ્યો અને અર્ધવર્તુળનું છેદ બિંદુ, ત્યાંથી રચીશું યોગ્ય માપ રાખીને ચાંપ, આ ચાંપ થઈ ગયું। હવે 90 અંશના કિરણ અને અર્ધવર્તુળનું છેદ બિંદુ, ત્યાંથી મારીશું ચાંપ, અને અહીંથી બંને કિરણ બંને ચાપના છેદબિંદુમાંથી કિરણ જો દોરીએ તો આ જે ખૂણો મળે છે આ ખૂણો એનું મૂલ્ય કેટલા અંશ મળે છે? 75 અંશ। તો આ રીતે આપણે કયા કયા ખૂણાઓ રચી શકીએ? 60, 30, 120, 90, 45, 105, 75 અને બાકીના જે ખૂણાઓ જે છે તે આપણે પરિકરની મદદથી દોરીશું, બરાબર, જે આપણને આગલા સ્વાધ્યાય 4.3ની સમજ મેળવવામાં ઉપયોગી થશે। તો આ ખૂણાઓનો અભ્યાસ કરવો પણ જરૂરી છે, એટલે આ ખૂણાઓ દોરતા સૌ પ્રથમ આપણે શીખવું જરૂરી છે। ઓકે, તો ફરી મળીશું સ્વાધ્યાય 4.3માં।